ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, ધોરણ 3 વિષય ગુજરાતી અને નિબંધ. કાલે તમે કયો નિબંધ લખ્યો હતો? શનિવારે મારું રાષ્ટ્રીય પ્રાણી, બરાબર. હવે આજે તમારો કયો નિબંધ આવ્યા? મારી શાળા, બરાબર. તમને શાળા આવું ગમે છે ને? ઘરમાં ઘરમાં મૂંઝાઈ ગયા છે, કોરા નથી, બરાબર. ક્યારે સ્કૂલ ચાલુ થાય, ક્યારે સ્કૂલ ચાલુ થાય એવું થાય છે ને. હવે ટૂંક સમયમાં જ આપણી સ્કૂલ હવે ચાલુ થવાની છે. મારી શાળાનું નામ ઘનશ્યામ પ્રાથમિક શાળા છે. હું ધોરણ 3માં ભણું છું. મારી શાળામાં 20 ઓરડા છે. મારી શાળામાં 1 થી 12 ધોરણ છે અને 1 થી 8 અંગ્રેજી માધ્યમ પણ ચાલે છે. પછી ફકરો પાડીને સરસ લખવાનું રહેશે, હો, અક્ષર એકદમ સુંદર. મારી શાળામાં 1 પ્રયોગશાળા તેમજ 1 પુસ્તકાલય છે. પ્રયોગશાળામાં અમને શિક્ષક વિવિધ પ્રયોગો કરાવે છે અને પુસ્તકાલયમાંથી અમે વિવિધ પુસ્તકો વાંચવા માટે લઈ જઈ શકીએ છીએ. મારી શાળામાં 1 કોમ્પ્યુટર રૂમ પણ છે, જેમાં અમને અમારા શિક્ષક કોમ્પ્યુટર શીખવે છે. પછી પાછો ત્રીજો ફકરો આવ્યો, બરાબર. જેવી રીતે મેં લખ્યું છે એવી રીતે ફકરો પાડીને જ લખવાનું રહેશે નિબંધ, બરાબર. જે તમે પહેલા ધોરણમાં પણ શીખી ગયા છો, બીજા ધોરણમાં પણ શીખી ગયા છો, ડબલ લીટીની નોટ નિબંધની બનાવવાની રહેશે. ત્રીજો ફકરો આવશે કે મારી શાળાના શિક્ષકો ખૂબ જ શું છે, પ્રેમાળ છે. તેઓ અમને દરેક વિષયનું પ્રેમથી ભણાવે છે. મને મારી શાળા ખૂબ જ ગમે છે. ગમે છે ને અમારી આપણી શાળા? કે નહીં ગમતી? ગમે છે ને, બધાને ગમતી જ હશે. શિક્ષકો પણ બધા ગમે છે, ખૂબ જ પ્રેમથી તમને ભણાવે છે, પ્રેમથી રાખે છે. અને આપણી સ્કૂલમાં પણ દરેક તહેવારની ઉજવણી આપણે ધામધૂમથી કરીએ છીએ, બરાબર ને. નવરાત્રિ છે, જન્માષ્ટમી છે, બરાબર. નવરાત્રિ, જન્માષ્ટમી, પછી ક્રિસમસ, કેવા બધા આપણે તહેવારો ધામધૂમથી ઉજવીએ છીએ ને. બાળકોને સાંતાક્લોઝ બનાવીએ છીએ, બરાબર. પછી દિવાળીમાં પણ રંગોળી પૂરો છો, તમે શાળાને મસ્ત શણગારો છો. પછી રંગોળીની હરીફાઈ પણ રાખીએ છીએ. પછી ઉત્તરાયણમાં કાઇટ ફેસ્ટિવલ બી રાખીએ છીએ, બરાબર. પછી કાઇટ ફેસ્ટિવલમાં તમે પતંગ સરસ સરસ બનાવો છો, બરાબર. તો શાળામાં આપણે ઘણી બધી ઉજવણીઓ બધા જ તહેવારોની કરીએ છીએ. અને બધા તમારા બહેનપણી અને ભાઈબંધો સાથે તમે તહેવાર ધામધૂમથી શાળામાં ઉજવો છો. તો શાળામાં મજા આવે કે ઘરે મજા આવે છે તમને બધાને? શાળામાં મજા આવે ને મિત્રો સાથે, બરાબર. તો આ શાળા વિશે જે લખ્યો છે નિબંધ, એ તમારે કઈ નોટમાં લખવાનું છે? ગુજરાતીની નિબંધની 2 લીટીની નોટ છે, બરાબર. ડબલ લીટીવાળી નોટ બનાવી છે કે નહીં બનાવી? ના બનાવી હોય તો બનાવી દેજો. અને 2 નિબંધ મેં લખાયા છે એ સારા અક્ષરે નોટમાં ઉતારવાના તમારે રહેશે, બરાબર. જે રીતે ફકરો પાડ્યો છે એ રીતે ફકરો પાડીને લખજો, જેથી કરીને તમે ખાસ વાંચી શકો અને ટીચર પણ વાંચી શકે. ચલો, થેન્ક યુ.